भोदि सदानन्दम्भोदिः स्मितरुचिरपुर्णेन्दुवदन भो जन्म छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામી નારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ સાત એમાં છેલ્લે એમ કથા લખે છે કે જોડિયાના ભક્તોને મહારાજ દર્શન આપીને ત્યાંથી નીકળ્યા છે અને મહારાજ ભાદરા બાજુ જવા માટે નીકળ્યા છે ત્યાંની વાત હવે આગળ સ્વામી લખે છે પૂર અગિયારમું ને તરંગ આઠ પૂરજન કુદર્શ બહાર पुरजन दर्श देत हरि निक से राज बजार पुर बहार आवत बए हरिजन संगय पार पू बहार आवत बय हरिजन संगय पार पुरुषे दुर्जो आए कछो पुर के के हरिजन जे ह જોડિયાના ભક્તોને દર્શન આપતા શ્રી હરી રાજ બજારે નીકળ્યા અપાર હરિભક્તો સાથે હતા ને ગામ બહાર આવ્યા ગામ થી થોડા દૂર આવ્યા હશે ત્યારે તે ગામના જે હરિભક્તો હતા તેમને હવે પાછા વળો એમ કહીને બધાને ત્યાં ઉભા રાખ્યા શ્રી હરિને પગે લાગ્યા અને હરિભક્તો ઊભા રહ્યા શ્રી હરિ ભાદર નદીને કિનારે ચાલતા થયા ભાદરા ગામની પાસે ભાદર નદીમાં શ્રી હરિએ સ્નાન કર્યું ત્યાં ભાદરા ગામમાં જે હરિભક્તો રહેતા હતા એ બધા નદીને કિનારે શ્રીહરિની પાસે આવ્યા જોડિયાથી મહારાજ ભાદરા પહોંચ્યા છે ભાદરા એટલે અક્ષરના મુક્તોની ખાણ હતી ભાદરાની અંદર સોળસોડ અક્ષર મુક્તો પ્રગટ થયેલા હતા સોળ અક્ષર મુક્તો ભાદરા અંદર સ્વામી શર્મા ભાદરામાં હતા લાલજી સુથારના બેન રૂડીબાઈ ભાદરામાં હતા વસરામ સુધારા સુધારાધિક ચાર ભાઈઓ ભાદરામાં હતા આ બધા અક્ષરના મુક્તો હતા અક્ષરધામમાંથી સીધા પૃથ્વી પર આવેલા અક્ષર અક્ષરધામમાંથી જેને આ પૃથ્વી પર અવતાર ધારણ કરેલો અને એક જ ગામની અંદર એક સાથે સોળ મુક્તો અક્ષરધામમાંથી આવ્યા એવું ગામ એટલે ભાદરા એ ભાદરા ગામની અંદર શ્રીજી મહારાજ પધાર્યા છે નદીના કિનારા ઉપર ત્યારે ભાદરા ગામના હરિભક્તો ત્યાં નદીના કાંઠે આવ્યા હરિભક્તોના મનમાં ઘણો ઉત્સાહ હતો તેઓ શ્રીહરિને ને સંતોને પગે લાગ્યા બધા ઉત્સાહ તો હોય મહારાજ આવ્યા છે એટલે શ્રી હરિ સંત કે લગે જન પાઉ મન મેં અતિશય ભય ઉછાવું શ્રી ફલ ફલ કે લાયે હારા શ્રીફલ ફલ કે લાયે હારા પેરાએ હરી કર પ્યારા પેરાએ કુ કર પ્યારા સંતોને પગે લાગ્યા સૌ શ્રીફળ અને ફૂલના હાર લાવ્યા હતા ઘણા જ પ્યારથી હરીને ફૂલહાર પહેરાવ્યા જે શ્રીફળ શ્રી શ્રીહરીની આગળ ધર્યા હતા પછી તે જેના હતા તેને શ્રી હરીએ લો આ પરસાદીના થયા એમ કહીને પાછા આપ્યા એટલે ભગવાનને બધા ધરાવે ભગવાન પાછું આપે એટલે આપણે ભગવાનને અને ના આપે તોય ધરાવે આપણે તો બધા ભગવાનના પ્રેમી ભક્તો છે ભગવાન જો જમી જાય બધું ખાલી કરી દે તો ઓર રાજી થાય ઓર રાજી થાય પણ મહારાજ બહુ હમજુ છે મહારાજ કે આ ભક્તો છે શ્રદ્ધાવાળા છે પણ હવે છ મહિના સુધી જો કંઈ પાછું દવદ નહીં તો તો પછી વિચાર કરે કે આ તો ભગવાન તો કંઈ દેતા નથી એક દિવસ પરચો પૂરે તો વાંધો નહીં પણ પછી રોજ પરચો પૂરવા લાગે અને કાંઈ રહેવા જ ના દે તો છ મહિને ભગવાનનો ભગત વિચાર કરે એટલે ભગવાન ભાવને જમે છે જો આ બધા ભક્તો આટલી બધી વસ્તુઓ ભગવાન આગળ ધરાવી હોય તો શું ભગવાન જમતા જ નથી આટલો મોટો અનકૂટ મહારાજને એ ધરાવીએ છે તો ભગવાન જમતા જ નથી ભગવાન ભાવને જમે છે ભગવાન પદાર્થના ભૂખ્યા નથી ભગવાન ભાવના ભૂખ્યા છે ભગવાનને ભાવ ગમે છે આપણો ભગવાન પ્રત્યેનો જે આપણો નિર્દોષ પ્રેમ છે એ ભગવાનને ગમે છે બાકી વસ્તુ પદાર્થની કોઈ કિંમત નથી ગમે એટલી મોંઘી ધરાવો કે સ્થિતિ ન હોય અને કોઈ એક ટોપરું સાકર ધરાવી દે ભગવાનને તો ભગવાનને તો કોઈ એમ એવા મીઠાઈ ધરાવે કે ટોપરું સાકર ધરાવી બે હરખું જ લાગે ભગવાન કઈ વસ્તુ પર વજન આપે છે જે ભાવ અંદર પડ્યો છે ને એની ઉપર મહારાજનું વજન હોય છે વસ્તુ ઉપર વજન નથી હોતું વસ્તુ પર વજન આપે મનુષ્ય અને ભાવ ઉપર વજન આપે ભગવાન અને મોક ભગવાન અને મુક્ત ભાવને જ જોતા હોય છે પદાર્થને જોતા જ નથી પદાર્થ મનુષ્યની દ્રષ્ટિમાં આવે છે ભગવાન અને મુક્તની નજરમાં ભાવ આવે છે હૃદયનો પ્રેમ આવે છે એ એને જોવે છે માટે હૃદયનો ભાવ ભગવાન તરફ વધે નિર્દોષ પ્રેમ ભગવાનમાં વધે એવો પ્રયત્ન કર્યા કરવો જોઈએ મહારાજે કહ્યું લોઆ પ્રસાદીના બધાને પાછા આપ્યા ભક્તોએ પ્રેમથી તે લઈ લીધા સંતો વર્નીઓ ને પાર્ષદો જે હતા તે બધાએ સ્નાન કરી લીધું પછી તૈયાર થઈને ભગવાન શ્રીહરી ગામમાં જવા ચાલ્યા શ્રેષ્ઠ સુજાન એવા શ્રીહરી અશ્વ ઉપર બેઠા શ્રીહરીએ પોતાના અંગો ઉપર બધા વસ્ત્રને અલંકાર સોનેરી ધારણ કર્યા હતા અશ્વને પણ સોનેરી સાથથી શણગાર્યો હતો તેની શોભા ગરુડના જેવી લાગતી હતી જેના ઉપર વિચિત્ર અને ભારે સોનાનો કળશ હતો એ એવું છત્ર સુખકારી શ્રીહરીએ મસ્તક ઉપર ધારણ કર્યું હતું મહારાજા દિરાજ શ્રીહરીએ ભક્તોને દર્શન દેવા માટે અદભુત વેશ અને ભૂષણ ધારણ કર્યા હતા લલાટમાં કેસરી તિલક વચ્ચે કુમકુમનો ભવ્ય ચાંદલો કર્યો હતો તેનાથી ઉપડતું વિશાળ કપાળ સોહામનું લાગતું હતું તે સમયે શ્રીઅરીએ સુંદર શોભાદાર મોતી ભરેલી છડી હાથમાં લીધી હતી મહારાજની મૂર્તિનું વર્ણન છે સોનેરી શણગારથી સજાવેલો ઘોડો એની ઉપર મહારાજ બેઠા છે સોનાનું છત્ર છે મહારાજે બધાય સોનેરી શણગારો ધારણ કર્યા છે હાથમાં મોતીની છડી લીધી છે હરિભક્તો જે લાવ્યા હતા તે આગળ આગળ વાગતા ચાલતા હતા શ્રી હરિની સાથે જે હરિભક્તો હતા અને સંતો હતા એ બધા ઉમંગથી કીર્તન ગાતા હતા હરિમોર દેખે જેહી ભાવા આનંદ ઓર ન રહે તે હિ માવા મૂર્તિ મૂર્તિના હો ગયે પ્રાણા મૂર્તિ મે લેના હોય પ્રાણા તન કે નહીં રહે તે હિ ભાના તન કે નહીં રહે તે હિ ભાના જે ભક્તો ભાવથી શ્રીહરીની મૂર્તિના દર્શન કરતા હતા તેમના હૃદયમાં આનંદ સમાતો નહોતો તેમના પ્રાણ મૂર્તિમાં લીન થઈ ગયા અને શરીરનું કાંઈ ભાન રહ્યું નહીં દર્શન તો એનું નામ જેમાં શરીરનો ભાવ ભૂલાય હજુ આપણે શરીરનું ભાન ભૂલ્યા વિના દેહાત્મ ભાવ સાથે ભક્તિ કરીએ છીએ દેહાત્મ ભાવ સાથે દર્શન કરીએ છીએ દેહાત્મ ભાવ સાથે કથા કરીએ છીએ દેહાત્મ ભાવ સાથે કથાને સાંભળીએ છીએ દેહાત્મ ભાવ સાથે કીર્તન ભજન બધું દેહાત્મ ભાવ સોતા કરીએ છીએ

દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા ભગવાનની ભક્તિ કરવા માટે શ્રીજી મહારાજ પહેલો જ આદેશ કરે છે નિજાત નિજાતમાનમ બ્રહ્મરૂપમ ત્યાંથી શરૂ કરો આપણે ભક્તિ તો કરવા લાગ્યા પણ હું કોણ છું આ શરીરનું જે ભાન આપણને રહે છે શરીરનું જે નામ છે એનો ખ્યાલ રહે છે શરીર ક્યાં છે એનો ખ્યાલ રાખીએ છીએ કેટલો આ જગતની અંદર આ શરીરનું શું સ્ટેટસ છે શરીરનું સ્ટેટસ શું છે જગતની અંદર સત્સંગમાં આ શરીરનું સ્ટેટસ શું છે આ બધા ભાવે સહિત ભજન કરીએ છીએ એ ભાવે સહિત કથા કરીએ સાંભળીએ છે એટલે આપણે દેહભાન ભૂલતા નથી મૂર્તિમાં ક્યારેય આપણને એવો દેહભાવ ભૂલાઈને લગ્ન નથી લાગી જતી ભગવાનના એવા ભક્તો હોય પૃથ્વી વાંજની નથી એવા સંતો હોય કે જેને દેહભાવ ભૂલાતો હશે કદાચ આપણે પણ ક્યારેક ક્યારેક ભૂલી પણ જતા હોઈએ મૂર્તિમાં મસ્ત થઈ જવાતું હશે પણ એવું અખંડ રહે એવું આપણે કરવું છે અખંડ ભગવાનના સ્વરૂપનું સુખ આવ્યા કરે એવું કરવું છે એવું કરવું છે અંદર ટાઢું ટાઢું રહે એવું આપણે કરવું છે ગોપાળન સ્વામીના મત પ્રમાણે મૂર્તિમાં થીજી રહેવાય એવું આપણે કરવું છે પથ્થરા નદીમાં જેમ કાંઈ પણ પડે પથ્થર થઈ જાય એમ મૂર્તિમાં પડે મૂર્તિ રૂપ થઈ જાય એવું આપણે થવું છે એને અર્થે જ આ બધો દાખલો છે આપણો એને અર્થે જ લક્ષ ચૂકીને કોઈ કામ ન કરવું આપણું લક્ષ મૂર્તિ છે આપણું લક્ષ મૂર્તિમાં જોડાવું એ છે આપણું લક્ષ મૂર્તિમય થવું એ છે એ ક્યારેય ભૂલાવું ન જોઈએ હમણાં આગળ આવશે કેવી રીતે કરીશું ત્યારે એવું થાશે આ ભક્તોને શરીરનું ભાન ભૂલાઈ ગયું કશું ના રહ્યું તે ભક્તો ચિત્રવત ભાન રહીત હોય એવા થઈને શ્રીહરીની સાથે ચાલતા હતા કશી ખબર જ નહોતી બસ મસ્તીમાં ચાલતા હતા શ્રીહરી જ્યારે ગામમાં આવ્યા ત્યારે દર્શન કરીને લોકો પ્રસન્ન થયા શ્રીહરી જ્યારે રાજબજારે નીકળ્યા ત્યારે ત્યાં એવી અપાર શોભા કરી હતી એનું વર્ણન મુક્તિ કરી શકાતું નથી શ્રીહરી આવ્યા છે એવું સાંભળીને ગામના બધા લોકો દોડી આવ્યા બજારમાં ઊભા રહ્યા ભાવથી દર્શન કરવા લાગ્યા ભાવિક લોકોએ ફૂલહાર લીધા હતા હરખભેર તે પહેરાવતા હતા લોકો એક તાર પંક્તિમાં ઊભા હતા ફૂલોથી બજાર ખીલી ઉઠી હતી બધાને આનંદ હતો બધાના હાથમાં ફૂલહાર અને બધા એમ લાઇનમાં ઊભા રહ્યા હતા એકસાથે શ્રીયરી વિશ્રામ સુથારને ઘેર આવ્યા અને અશ્વ ઉપરથી તરત નીચે ઉતર્યા હરિભક્તોએ લાવીને પલંગ બિછાવી દીધો તેના ઉપર શ્રીયરી આવીને બેઠા શ્રીહરિની સાથે જે સંતો અને પાર્ષદો હતા એ બધાને પણ પ્રેમે સહિત ઉતારા આપ્યા વિશ્રામ સુથારના ઘરમાં જેટલા જન હતા એ બધા સારા સત્સંગી હતા વસરામ સુથાર અક્ષરધામના મુક્ત હતા અક્ષરના જે સોળ મુક્તો ભાદરામાં પ્રગટ થયેલા એમાંના એક મુક્તા વસરામ સુથાર હતા પોતે ખેતરેથી એકવાર ચાલે આવતા હતા અને એક જગ્યાએ કીડીનો રાફડો હતો એ કીડીના રાફડામાં કીડીયારું બધું ઉભરાયેલું હતું અને ત્યારે વસરામ સુથારે એવો સંકલ્પ કર્યો કે મને તો ભગવાનનો યોગ થયો છે પણ આટલા બધા કીડીના જીવને કેદી ભગવાનનો યોગ થશે ના કેદી ભગવાનના ધામમાં જશે આટલો વસરામ સુથારે કીડિયારા આગળ સંકલ્પ કર્યો ત્યાં તો બધી કીડીના દેહ પડી ગયા ચતુર્ભુજ રૂપ ધારણ કર્યા વિમાનો વૈકુંઠમાંથી આવ્યા અને એ કીડીઓના આત્માઓ વૈકુંઠમાં ગયા આવું વસરામ સુથારે જોયું અને વસરામ સુથારે આવીને મહારાજ ભાદરામાં જતા ને મહારાજ આગળ આવીને વાત કરી કે મહારાજ આજ તો આવી ઘટના ઘટી ત્યારે મહારાજ કે અમે તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી પર પ્રગટ થયા છે ગોપાળન સ્વામીએ પણ વાતોમાં આ વાત નોંધી છે મોટા સદગુરુ સંતોના ચરિત્રો જે લખાયા છે મહારાજના એમાં પણ આ વાત છે અરિલામૃતમાં પણ વાત છે કે વસરામ સુથારના એક સંકલ્પે લાખો કીડીઓનું કલ્યાણ થયું ભગવાન સ્વામી નારાયણના ભગતની સામર્થિ તો જો ભગવાનના પ્રતાપે એ ભક્તની સામર્થ્ય કહીએ છીએ આપણે પણ એ સામર્થ્ય તો પુરુષોત્તમ નારાયણની જ છે પણ વસરામ સુથારે કેટલાક પાત્ર એવા હશે કે જેને એક સાથે લાખો કીડીઓનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરણ કલ્યાણ થઈ ગયું આવી વાતો આવા ચરિત્રો પૂર્વે ક્યારેય સાંભળ્યા નથી શ્રીજી મહારાજ એટલા માટે સર્વ અવતારના અવતારી કહીએ છીએ સર્વોપરી કહીએ છીએ આપણે કે જે કાર્ય અવતારો પ્રગટ થઈને કરે એવા જ કાર્યો મહારાજે પોતાના ભક્તો દ્વારા કરાવ્યા છે ચરિત્રો લખાના છે કોઈ નવલકથાઓ નથી શ્રીજી મહારાજના ચરિત્રો જે ગ્રંથોમાં લખાયા છે મહારાજના ભક્તોના અને સંતોના ચરિત્રો જે ગ્રંથસ્થ થયા છે એ કોઈ કાલ્પનિક વાતો નથી એ વાસ્તવિકતાઓ છે સ્વામ્યાયણ સંપ્રદાયના આશ્રિત માટે પણ વાસ્તવિકતા છે ને પૃથ્વીના જીવ પ્રાણી માત્ર માટે વાસ્તવિકતા જ છે બાકી કાલ્પનિક કહેવાળે તો રામાયણની કાલ્પનિક કહી દે ને ભાગવતની કાલ્પનિક કહી દે એ કાલ્પના નથી એ જે કોઈ ગ્રંથો સનાતન ધર્મના છે એ બધા વાસ્તવિક ગ્રંથો છે સાચા છે શાસ્ત્રોમાં લખેલી એક પણ વાત ખોટી નથી હા કોઈ એક ક્ષેપક અંદર ઉમેરી દીધું હોય વચ્ચે એ એનું પાપ છે કોઈ મૂળ ગ્રંથો હોય એને પછી ક્ષેપક શ્લોકો અંદર કોઈ નાખી દે અંદર કંઈક બીજું પોતાનું ડાપણ ઉમેરી દે એ કરનારા જે વચ્ચેથી કર્યું હોય ને એનું પાપ છે પણ મૂળ ગ્રંથ કરતાઓએ અવતારોના ચરિત્રો જેમાં લખ્યા છે કે કોઈ ઉપદેશાત્મક વાતો લખી છે ભગવાન વ્યાસના કરેલા ગ્રંથો છે કે નંદ સંતોના કરેલા ગ્રંથો છે એક પણ ગ્રંથનો એક પણ અક્ષર કાલ્પનિક નથી એક પણ અક્ષર કાલ્પનિક નથી બધું જ જે જોયું એવું લખ્યું છે પૂર્વેના ઋષિ એને જે સ્મૃતિમાં દેખાયું ભગવાને દેખાડ્યું એવું લખ્યું છે નંદ સંતોએ પોતાની આંખોએ જે જોયું જે અનુભવ્યું એ લખ્યું છે પણ લખ્યું છે બધું સત્ય એને ક્યારેય આપણે કલ્પના ન માનીએ કદાચ કોઈ ચરિત્રો એવા હોય કે આપણે પહેલી જ વાર સાંભળ્યા હોય કેટલાક ચરિત્રો એવા હોય કે આપણને થાય આટલા બધા ગ્રંથો કેટલા ગ્રહસ્તરી ભક્તોએ લખ્યા છે મહારાજના ચરિત્ર ગ્રહસ્તરી લખ્યા છે લખ્યા લખ્યા છે છે સંતોએ જેને જે જે અનુભવ થયો લખી રાખ્યો એ મહારાજનું ચરિત્ર આજે કલ્યાણકારી થઈ જાય માટે ભગવાનના એક એક ચરિત્રમાં વિશ્વાસ કોઈ પણ ગ્રંથ આપણે ચરિત્રનો લઈએ ને ચરિત્ર મહારાજનું વાંચીએ ને એમાં વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ કોઈ અવતારના ચરિત્રો વાંચતા હોય એમાં સંપૂર્ણ વિશ્વાસ કે આમ થયું હોય આવે કે ભાઈ વામન અવતાર થયો ત્રણ ડગલામાં કેટલું કેવી રીતે આટલું મોટું ડગલું લીધું હશે એ આપણને ના સમજાય કેવી રીતે લીધું હશે પણ લીધું છે એટલે જ લખાનું છે લીધું છે એટલે જ લખાનું છે એટલું ખબર રાખવી કે ત્રણ ડગલા તો આવડા મોટાને પછી ત્રીજું પગલું લેવાનું જોઈએ ત્યારે બલિરાજાએ માથે લઈ લીધું તો બલિરાજાનું માથું કેવડું તે વખતે પગલું નાનું થયું આમ થયું તો આખું આખું બ્રહ્માંડ રોકી લીધું આ તો ભગવાનનું ચરિત્ર છે એને આપણે સમજી શકીએ વિચારી શકીએ એટલું આ ભેજું હોત તો તો જન્મ મરણના ચક્કરમાંથી આપણે ક્યારના છૂટી ગયા હોત પણ ભગવાનના જે ચરિત્ર જ્યારે જ્યારે જે જે ચરિત્રો થયેલા હોય કોઈ પણ ભગવાનના મોટા પુરુષોના લખેલા હોય એ ચાહે વ્યાસ ભગવાન પોતે હોય કોઈ ઋષિ હોય એ પછી આપણા આ સત્સંગની અંદર નંદ સંતો હોય એને ક્યારેય આપણા ભેજામાં ના બેસે ને તો એમ માનવાનું કે મને નહીં સમજાતું હોય બાકી એ છે એ બરાબર છે મને નહીં સમજાયું હોય બાકી છે એ બરાબર છે હવે ભીમમાં દસ હજાર હાથીનું બળ ભીમમાં દસ હજાર હાથીનું બળ તો કે દસ હજાર હાથી બળ ભીમમાં દસ હજાર હાથી હતું હતું તો હતું એવું કેવી રીતે હોય એ યુગ એવો હતો ત્યારે એવું હતું આપણને અત્યારે ના સમજાય આખું ઠેક કેદારનાથ ઉપર મંદિર છે તો તે દી બાંધેલું છે કેદારનાથ ઉપર મંદિર એ દિવસ કોણ પથરા લઈને ચડ્યું હશે ત્યાં તો છે ને ઇતિહાસમાં લખાનું તો છે ને માન સરોવર લખાયું છે શાસ્ત્રની અંદર કે માન સરોવર કંઈક છે તો જે દિવસે લોકો માન સરોવર નહોતા પહોંચતા તે દિવસે બધાને એમ લાગતું કે માન સરોવર ખબર નહીં ક્યાં હશે કલ્પના હશે શાસ્ત્રની પણ માન સરોવર સુધી આજે પહોંચાય છે તો દરેકને હા પડી ગઈ ને કે માન સરોવર છે કૈલાસ પાસે છે કૈલાસ આ રીતનો છે તેનું વર્ણન કર્યું છે શાસ્ત્રમાં એવું આજે છે ને જો સાધનોથી ત્યાં પહોંચી શકાયું તો હા પડી ગઈ ને એમ શાસ્ત્રમાં જે વાત લખી છે ઓકે સાચી જ છે આપણી બુદ્ધિમાં નહીં બેસતી હોય બાકી છે સાચી એમ શાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વાસ શાસ્ત્રમાં ક્યારેય મહારાજે બહુ સરસ શીખવાડ્યું જ્યારે કંઈ ના આપણને સમજાય ને ત્યારે એમ કહેવાનું કેમ એ કીધું હશે આપણને શું ખબર કેમ એ લખ્યું હશે આપણી બુદ્ધિ થોડી અલ્પ અલ્પબુદ્ધિને એ ઊંધી જાજી દોડાવવા જઈએ તો અવળું પડે હવડું થવાની જગ્યાએ એક તો ઓછી હોય અને એ પાછી કેવી હોય ઊંધી હોય આપણી કળિયુગમાં આપણા બધાને બુદ્ધિ એવી કીધી છે શાસ્ત્રોએ નિષ્કુળવાનું સમયે ચોખ્ખું લખી નાખ્યું છે અલ્પબુદ્ધિને એ ઊંધી હવળું કાંઈ હું જે નહીં એટલે આપણે તો અલ્પ બુદ્ધિમાં ઊંધી બુદ્ધિમાં કામ લેવાનું છે એટલે શાસ્ત્રમાં ક્યારેય શંકા ના થાય એનો ખાસ ખ્યાલ રાખવાનો ગમે એવું વાંચીએ ગમે તે સાંભળીએ શાસ્ત્રની વાત છે ને મન નથી સમજાતી પણ એ બરાબર છે આવું જ સાથે જે સંતો પાર્ષદો હતા એ બધાને પણ પ્રેમે સહિત ઉતારા આપ્યા આ સુથાર એને ત્યાં મહારાજ ઉતર્યા છે એ એવા ભગવાનના ભક્ત હતા લાખો કીડીઓનું કલ્યાણ કર્યું તે સિવાયના કનબીને વિપરો ઘણા સારા હરિભક્ત હતા એ વેળાએ તે સૌ સેવા કરવા લાગ્યા આ વસરામ સુથારનું એવું પણ ચરિત્ર છે કે મહારાજ એ વસરામ સુથારને ત્યાં જ્યારે એકવાર અગ્નોતેરા કાળમાં ગયેલા પી કચ્છી ટોપી મહારાજે પહેરેલી પીળી કચ્છી ટોપીને બધી જટાન બધું વધેલું અને આ ભાઈ ખેતરની અંદર ખેડ કરતા હતા વસરામભાઈ તે મહારાજે ત્યાં જઈને પાણી માગ્યું કે ભાઈ પાણી ત્યારે વસરામ સુથારે એવું કીધું કે ભાઈ આ દુષ્કાળની અંદર કોઈને પાણી પીવડાવાય મારે મારા પૂરતું જ છે મહારાજને પાણી ના આપ્યું ઓળખી ના શક્યા મહારાજને તો મહારાજ એને ઘેર ગયા તેના ઘરવાળાને જઈને એને મહારાજે કીધું કે અમારે થોડું પાણી પીવું છે મળશે એના ઘરવાળા ઓળખી ગયા આ તો મહારાજનો અવાજ છે એટલે એને ધારીને જોયું મહારાજ છે કે મહારાજ કે આ એટલે એને લાજ કાઢી તરત અને પછી મહારાજને જમાડ્યા મહારાજને પાણી પાવ્યું મહારાજને આરામ કરાવ્યો હા જે વસરામ સુથાર આવ્યા ખેતરેથી એ વસરામ કે આ બાવોવરી ત્યાં મને વાડીએ મળ્યો તો મારે ઘેર પહોંચી ગયો આ બાવાને ક્યાંક ઘરમાં નાખ્યો ઓલી બાય કે બાવો નથી આ તો મહારાજ છે અરે મહારાજ કે મને કહેવું તું થવારમાં મહારાજ કે તમે અમને ઓળખ્યા જ નહીં તો તમે અમને પાણી ના દીધું અહીં ઘરે તમને જમવાનું મળી ગયું ને બધું મળી ગયું અમે તો તમારા દેશ કાર્ડ પૂછવા આવ્યા હતા કા અત્યારે દુષ્કાળના ટાઈમમાં કંઈ તમને તકલીફ નથી ને એવું જોવા આવ્યા હતા અમે ગામડે ગામડે ફરી અમારા ભક્તોને કાંઈ દુઃખ નથી ને એ જોઈએ છે એની અંદર તમારા ઘરે અમે આવ્યા હતા વસરામભાઈ અક્ષરના મુક્ત હતા તોય મહારાજે આવું કર્યું તોય નહોતા ઓળખીએ કે મહારાજને એટલા મહારાજ ઓળખવા કઠણ છે એ વિશ્રામ સુથારના ઘરમાં જેટલા જન હતા બધા સારા સત્સંગી હતા એ સિવાયના કણબી ને વિપ્રો ઘણા સારા હરિભક્તો હતા તે વેળાએ તે સૌ સેવા કરવા લાગ્યા જ્યારે સંધ્યા સમય થયો ત્યારે દીવાઓ કર્યા અને અજવાળું થયું તેમને વર્ણિની પાસે રસોઈ કરાવી તેઓ ઘી ને સાકર વગેરે ખૂબ જ લાવ્યા હતા જેટલું મળ્યું તેટલું દૂધ લાવ્યા ગામમાં એક એકને અત્યંત અરખ હતો જે જે વસ્તુ ઉત્તમ ગણાતી હોય તે જો શ્રીહરિના ઉપયોગમાં ન આવી તો હરિભક્તો તેને માટે એમ કહેતા એ વસ્તુ વ્યર્થ છે જે ભગવાનના ઉપયોગમાં ના આવે શરીર વ્યર્થ છે ભગવાનના ઉપયોગમાં ના આવે રૂપિયો વ્યર્થ છે ભગવાનના ઉપયોગમાં ના આવે ઘર વ્યર્થ છે ભગવાનના ઉપયોગમાં ન આવે પરિવારના સભ્યો પણ વ્યર્થ છે ભગવાનના ઉપયોગમાં જેટલું આવ્યું એટલું જ સાર્થક છે ઘરમાં પડી છે પણ કાંઈ સારી લાગતી નથી એટલે ભાદરાના ભક્તોએ શું કર્યું જેટલી વસ્તુઓ હતી પોતાના ઘરમાં બધી ભગવાનના ઉપયોગ માટે લઈ આવ્યા કોઈ ઘરમાં દૂધનું ટીપું રાખ્યું નહીં એવો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભગવાનના ઉપયોગમાં આવે એ જ કામનું ને ખોપાળાના જેઠા ભગત એને ગામ સાધુ ગયા અને સાધુ ગયા અને સાંજનો ટાઈમ હતો સંતોએ ખીચડી એવું તો બનાવ્યું જેઠા ભગતે કીધું કે ઘરેથી દૂધ એવું મોકલાવી દેજો પણ ઘરવાળાએ દૂધ મોકલ્યું નહીં સંતો માટે કે આ સાધુ તો આવી જાય ઠાકોરજી લઈને આવ્યા હોય સાધુ આવે કેટલી વાર આવે ને કેટલી વાર દેવું એમ કહીને ના દીધું જેઠા ભગતને ખબર પડી સંતો જતા રહ્યા હતા બીજેથી જેઠા ભગત બીજે દિવસે હવારમાં ભેંસો છોડી પાડું છોડી સીધા ગઢપુર મહારાજને જઈને મહારાજને કે મહારાજ આ ભેંસ ગોપીનાથજીની સેવામાં રાખજો મહારાજ કે પણ આ તો તમારી ભેંસ તમારે મહારાજ અમારે તો હાલશે કે પણ આ ભેંસનું દૂધ જો સાધુના કામમાં સત્સંગના કામમાં ના લાગે મારા ભેંસને રાખીને શું કામ છે એના કરતાં મારા તમે રાખો આવલી બાઈને ખબર નહીં કે આ ભગત ક્યાં ભેંસ લઈને ગયો છે હાજે ભેંસ તો આવી નહીં એને એમ કે ચરવા ગઈ છે તો આવશે ત્યારે પછી એને એના છોકરાને કીધું કે બાપાને પૂછ્યા હોય ભેંસ લઈને હવાર ગયા હતા ક્યાં ગયા છે હજુ ભેંસને પાડી આવી નથી જેઠા ભગત કે તારી માને કહેજે છે કે છાશ જોઈતી હોય ને તો બાજુને ઘેરેથી છાશ લે બાકી હવે ભેંસને પાડું તો જેની હતી ને એને દઈ દીધી જેની હતી એને દઈ દીધી એ તો ભગવાનની આપેલી હતી અને જો ભગવાનના ઉપયોગમાં ના આવતી હોય તો આ તો ભગવાને આપેલું હતું એમાંથી આપણે તો ભગવાનનું આપેલું એમાંથી ખાતા હતા એક દી ભગવાનને સાધુને દેવાનું થયું ના દેવાયું એટલે ભગવાને પાછી લઈ લીધી છે તારી માં કહેજે તપેલું લઈને છાસ કોકને ગેરથી ગોતી આવે તો ગઢી થશે નહીં તો એ નહીં થાય અને ભેંસ પાછી ના લાવ્યા ભગત ના જ લાવ્યા શ્રીજી મહારાજે આગ્રહ કર્યો ભગત તો કે ના મારા જે મારા સાધુના અને તમારા કામમાં ના લાગે ઢોરને મારે મારા ફરજામાં બાંધવું નથી એને પછી જીવનમાં રાખી નથી પ્યાસ વિચારો જે ભગવાનના ઉપયોગમાં ના આવ્યું એ શું કામનું એવું ભાદરાના ભક્તો માનતા હતા એટલે આપણું જીવન આપણું જીવિતવ્ય જેટલું અમે તો સાધુ છીએ પણ માની લો તમે સંસારમાં છો તો સંસારની અંદર પણ જેટલી જરૂર છે એટલા સંસારમાં રહો સંસારમાં જેટલી જરૂરિયાત છે તમારો વ્યવહાર ચલાવવા દીકરાઓ બનાવવા જે કાંઈ જરૂર પડે એ બધું રાખો પણ વધુમાં વધુ જીવનના શ્વાસ સત્સંગને માટે વાપરો એવું નહીં કે રૂપિયા દોએ એવું નહીં શરીરનો ઉપયોગ સત્સંગ માટે કરો જીભનો ઉપયોગ સત્સંગ માટે કરો પાંચ જીવને સત્સંગ કરાવો પાંચ જીવને ભગવાનની વાતો કરો આ શરીરથી તમારી પાસે ટાઈમ છે તમે બિઝનેસ કરો છો અથવા જોબ કરો છો તમે છ આઠ કલાકમાં તમારું કામ પતી જાય છે બે કલાક તમે સત્સંગ પાછળ કાઢો પોતે સત્સંગ કરો અને બીજા કોઈને સત્સંગ કરવા પાછળ સમય કાઢો ભગવાનનો દાખલો સફળ કરીએ શ્રીજી મહારાજ આપણા માટે અક્ષરધામમાંથી આવ્યા આટલો અલૌકિક સત્સંગની સ્થાપના કરી આવા અલૌકિક ગ્રંથો લખ્યા આ વાતો આપણે સાંભળીએ બીજાને સંભળાવીએ પાંચ જણને ફોન કરીએ આ કથાને સાંભળજો આજે આ કથા આવી હતી બહુ સારી છે મને ગમી એટલે મેં તમને મોકલી સાંભળો એવું જો કરીશું તો સત્સંગને અર્થે આપણે ઉપયોગમાં આવે કોઈ હરિભગતને કંઈક જરૂર છે ને એની પાસે જઈને ઉભારીયા તો આપણે સત્સંગની અંદર ઉપયોગમાં આવે મંદિરને કે સાધુને કે ભગવાનને કોઈ વસ્તુની જરૂર છે ને આપણે દોડીને ત્યાં પહોંચ્યા તો આપણે સત્સંગના ઉપયોગમાં આવે ચિંતા કરે ચિંતા કરે આપણે તો આટલો આ સત્સંગ છે આ બધા મંદિરો ભગવાનની કૃપાથી બધું સરસ છે પણ આવા સમયે કેટલાક ભક્તોએ સંતોને સામેથી પૂછ્યું તમને આશ્ચર્ય લાગશે સંતોને સામેથી શું પૂછ્યું ખબર છે કે સ્વામી આ કોવિડનો પીરિયડ ચાલે છે એ બિઝનેસવાળા છે હરિભક્તો બે ચાર હરિભક્તોએ પૂછ્યું તમને ખ્યાલ આવે હું એટલે નથી કહેતો તમે પૂછજો હું એટલે નથી કહેતો ફક્ત ખ્યાલ આવે કે કેવી આત્મબુદ્ધિવાળા ભગવાનના ભક્તો સત્સંગ સાથે છે નામ ખાલી નથી દેતો કારણ કે મને નામ દેવાની ટેવ ઓછી છે પણ મને પર્સનલ પૂછશો તો હું ચોક્કસ તમને કહીશ કે આ ભક્ત એ કીધું હતું થોડા સમયથી સત્સંગમાં છે ઘણા ભક્તો બહુ જૂના સમયથી સત્સંગમાં છે ઉંમરવાળા છે ઉંમરવાળા છે દૂર રહે છે બીજા સ્ટેટમાં રહે છે કેટલાક ભક્તો આ સ્ટેટમાં પણ રહે છે કેટલાક ભક્તો બીજા સ્ટેટમાં રહે છે પણ એ બધા ભક્તોએ વાત થઈ ત્યારે પૂછ્યું અત્યારે સાંભળતા પણ હશે એવું પૂછ્યું કે સ્વામી આ કોવિડનો ટાઈમ ચાલે છે અમારા બિઝનેસોમાં પણ અમારે તકલીફ અત્યારે પડે ઘણી વખત જોબોની પણ ઘણાને તકલીફ હોય તો સ્વામી મંદિરની અંદર પણ વ્યવહારની જરૂર પડે તો મંદિરનો બધો જે અત્યારે રેગ્યુલર ખર્ચ કાઢવામાં કંઈ તકલીફ હોય તો અમને કહેજો આવું ભગવાનના ચાર થી પાંચ ભક્તોએ ફોન કરીને પર્સનલ મને કીધેલું છે એટલે મને ખબર છે મેં કીધું એવું કોઈ છે જ નહીં આપણે એવી કોઈ તકલીફ આપણું ક્યાં એટલું મોટું સંકુલ છે જરૂર પડે એવું કોઈ મોટું હોય મોટું કારખાનું તો બરાબર છે એવું કંઈ છે નહીં આપણે કે ચાલો ભાઈ આપણે આ નહીં કરીએ તો કંઈ નહીં ભરાય એ તો બધું એટલું તો ઠાકોરજી કરે જ છે એટલે મેં જરૂર નથી પણ મને આશ્ચર્ય એ લાગ્યું કે આવો વિચાર આ ટાઈમે આ ભગતને આવો એક ભક્ત છે તો રિટાયર છે રિટાયર છે એની પાસે તો એનું રિટાયરમેન્ટ સિવાય કાંઈ નથી રિટાયરમેન્ટમાંથી એ તો એનો થાળ સેવા કરતો એવા ભક્ત છે બોલો એવા પ્રેમી ભક્ત છે દૂરના સ્ટેટમાં રહે છે હજારો માઇલ દૂર રહેતા હશે અહીંથી પણ ભાવ કેવો એમ કદાચ માની લો કે એમને કીધું અને શું જરૂર હોય તો સાધુ એમ કે કાંઈ નાખી દો જરૂર જ નથી પણ માની લો એમ કે નાખી દો તો હું નાખી દે ના સાધુને ખબર છે દેશ કાળ દરેકના વિપરીત છે અને દેશ કાળ વિપરીત હોય ત્યારે દેશ કાળને જોઈને વર્તવું જરૂરી છે એવા ભગવાનના ભક્તો આત્મબુદ્ધિવાળા મેં કીધું આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ત્યારે પણ કેટલા ભક્તો એ કોરા ચેક એકાઉન્ટમાં મૂકી ગયા હતા કે કઈ પણ કામ હોય તો તો એ આત્મબુદ્ધિ છે એનો અર્થ એ પણ નથી થતો કે કોઈ ભક્ત એવા હોય તો એને સત્સંગને અર્થે ઘસી નાખવા વાત એ છે ભક્ત હૃદયનો ભાવ કેટલો વિશુદ્ધ છે ભાવ અને પૂછવા ખાતર નથી પૂછતા હોતા પૂછવા ખાતર નથી પૂછતા હોતા જો સાધુ એમ કહે કે ખરેખર આ જગ્યા આમ જરૂર છે તો તરત એ કરે કેટલા ભક્તોએ ભક્તો આ સમયે હરિભગતને મદદ કરી છે કરોડો વંદન છે ભગવાનને સાધુને તો પૂછવાવાળા હજારો હોય પણ હરિભગત એક ગ્રહસ્થને તમે પૂછો છો ને એક ગ્રહસ્થ માટે તમે સેવા કરો છો ને તમને એની સેવા કરવાની જે ભાવના છે ને ખરેખર મસ્તક તમારા ચરણમાં નમી જાય છે કારણ કે ભગવાનને સાધુનો તો પાને હોય એટલે એની માટે તો બધા કરવા તૈયાર થાય એને તો નિસ્વાર્થ પાત્ર બધા સમજતા હોય પણ એ ગ્રહસ્થ છે પોતાના જેવો છે એને પણ સ્ત્રી છોકરા બધું છે અને એને અર્થે તમને જ્યારે ભાવના જાગે છે હજારો કરોડો વંદન ના થાય અહીં તો કીધું ભગવાનને અર્થે જે ઉપયોગમાં ના આવે ને એ ઘરમાં નથી રાખવું પણ મને આજે એ વસ્તુનો આનંદ છે કે કેટલા ભક્તોની સમજણ આ પરિવારમાં એવી પડી છે સત્સંગના પરિવારમાં એવી પડી છે કે ભક્તને અર્થે ઉપયોગમાં ના આવે તો નથી રાખવું એ કેવડી મોટી હમજન કહેવાય એ હમજન કેવી રીતે આવે તમે કલ્પના કરો કેવી રીતે આવે મને મગજમાં નથી બેસતું અમે સાધું થઈ ગયા એટલે અમને ખબર પણ ગ્રહસ્થ આશ્રમમાં હોય પોતાનું ઘર ચલાવતા હોય પોતાના સ્ત્રી હોય પોતાના છોકરા હોય પોતાનો પરિવાર હોય અને એમાંથી એને એવી ભાવના જાગે આ કલ્પનાતીત વાતો છે નામ એટલે નથી બોલતો પથ ના પડે જીવને હું ઘણી વખત કહું છું પ્રત્યક્ષની વાતો કરીએ ને તો ચરિત્રોથી બહુ બળ મળે પણ એવા સમયની પણ ભગવાન વેઇટ કરાવતા હોય ને વાટ જોવડાવતા હોય ને પણ ખરેખર એની સમજણ બહુ ઊંડી કહેવાય ઊંડી કહેવાય પણ એવી સમજણને જાળવી રાખજો એવી સમજણ છે એ સમજણ દેશ કાળે કરીને કે ક્યારેક કોઈક માન કરી માને કરીને અહમે કરીને ટળી ના જાય એનું પણ ધ્યાન રાખજો એવી ભાવના આપણામાં આવી હોય ભગવાન પ્રત્યેની સંતો પ્રત્યેની સત્સંગ પ્રત્યેની હરિભગત પ્રત્યેની તો એ પણ ભગવાનને મોટાની કૃપા સમજીએ એને જાળવી રાખજો જેની પાસે એવી ભાવનાઓ છે એ સોનાની લગડીની જેમ હૃદયમાં જાળવી રાખજો ઉડી જાય છે જો ધ્યાન ન રાખીએ તો આજે આપણે હારા હોઈએ કાલે એવો વિચાર ન પણ રહે કાલે એ જ આપણને વૃત્તિમાં લઈ જાય આવું કાંઈ ના થાય એનું પણ ધ્યાન એટલું જ રાખવાનું પણ આ તો આ વાત આવી એટલે મને સ્મૃતિ આવી એટલે મેં વાત કરી છે એવા ભક્તો મને યાદ આવે હમણાં થોડા સમય પહેલાની વાતો હતી એટલે એમ કહીને જેના ઘરમાં જે વસ્તુ ઉપયોગી હોય તે તરત લઈ આવતા હતા જે ઉપયોગી હતી બધી વસ્તુ લઈ આવતા હતા કારણ કે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગમાં માનલા લાગે ક્યારે કરવાનું પછી જરૂર ના હોય ત્યારે શું જ્યારે ઢગલા બંધ બધું પડવા લાગે અને ત્યાર પછી કોઈ કે લોન મારું લેજો તે ઢગલો થઈ ગયો ભાઈ આવે શું પણ જે દિવસે કોઈને જરૂર હોય કોઈનો આપતકાળ હોય કોઈને દુઃખ હોય કોઈને આશરાની જરૂર હોય કોઈને ખભેથી ખભો આપવાની જરૂર હોય એ દિવસે ખભો ના આપી શકીએ આપણે અને પછી એ બધી રીતે સુખ્યો થઈ ગયો ને બધી રીતે આનંદમાં આવી ગયો ને તે દી આપણે પછી કહીએ અમારી જરૂર હોય તો કહેજો પછી શું ભાઈ જે દિવસે એની પાસે ગાડી નહોતી તે દી મૂકવા જવાનું હતું અને જોબે તે દી તમારે રાઈડ આપવાની હતી જે દી એના ઘરમાં અનાજ નહોતું તે દી અનાજના પોટલા એના ઘરમાં નાખવાના હતા જે દી એ બીમાર હતો તેદી એને દવા આપવાની હતી હવે તો એ બધી રીતે હાજો થઈ ગયો એના ઘરમાં ગાડીઓને બધી રીતના સુખ થઈ ગયા એની જોબોય હારીને બિઝનેસ હારો ને બધું સારું થઈ ગયું પછી આપણે કહીએ કામ હોય તો કહેજો તો કઈ કામનું નહીં હા હું એ વાતને માનું છું ખોટા વ્યક્તિની સેવા કરવાથી પણ ઘણું નુકસાન થાય છે એવું પણ થાય છે કારણ કે ખોટાને ભાઈ ટેવ જ પડી જાય ટેવ જ પડી જાય અને ટેવ પડે ને એમાંથી કોઈ દી ઊંચો આવે જ નહીં ડૂબતો જ રહે ડૂબતો જ રહે ડૂબતો જ રહે એવાની નથી હું વાત કરતો પણ જે ભગવાનના ભક્ત છે વાસ્તવિક બહુ મહેનત કરે છે પણ છતાં પણ એને કોઈક વાર દેશકાળ હેરાન કરી જાય વશ થઈને ત્યારે આપણે એને હાથ આપીએ ને એવા ટાઈમે કોઈ વ્યક્તિ દુઃખી દુઃખી થઈ ગયો ને તૂટી ગયો હોય જીવન જીવવાથી તૂટી ગયો હોય એને જીવવું ભારે લાગતું હોય ત્યારે આપણે આમ થોડોક હાથ આપીએ ને એના હૃદયના જે આશીર્વાદ મળે ને એ આશીર્વાદ જુદા હોય આખા આપતકાળમાં જ હમજન કળાય છે બહુ પાક્કું આ જીવનમાં યાદ રાખજો આપતકાળમાં હમજન કળાય છે આપતકાળ સિવાય કોઈની પરીક્ષા નથી પરીક્ષા જ આપતકાળમાં છે જ્યારે આપતકાળ આવે કોઈને ત્યારે એની પરીક્ષા છે ભગવાનના સંતને આવે ભગવાનના ભક્તને આવે આપતકાળ આવે એવા એના દુઃખના દિવસ આવે એને જ્યારે ખરેખર એને એને એ હસી શકે એ હસી શકે એવો પણ એની પાસે એક મિનિટ એ ક્ષણ પણ એની જીવનની હસી શકે એવી ન હોય એવી ક્ષણો ભગવાને આપી દીધી હોય કે એને રડવું જ પડે એ ટાઈમમાં કોકને હસાઈએ ને આપણે એ આપણી સાચી આત્મીયતા છે એ સાચું આપણું ભક્તપણું છે એ આપણી સાચી સમજણ છે જ્યારે એના મોઢામાં કોળીઓ મૂકવા શું છે ખબર ના હોય ને એ સમયે આપણે કોળીઓ મૂકી આપીએ ને કોઈને એ આપણી સાચી સમજણ છે એ વાતને હંમેશા ભગવાનના ભક્તએ વિચારવી જોઈએ આપ સર્વે કથાવાર્તાના યોગે કરીને શાસ્ત્રના વાંચને કરીને આવી ભાવનાવાળા છો એનો અમને સંતોને આનંદ છે કે તમે આવી ભાવનાવાળા છો તમારા રાત દિવસ આવે કથા વાર્તાથી અંગ ભગવાન પરાયણ થતા જાય છે એ જોઈને ખરેખર આનંદ થાય છે આનંદ થાય છે ભગવાને એવા ભક્તોના સમુદાયને મધ્ય એવા સંતોના સમુદાયને મધ્ય આપણને રાખ્યા એ જ આપણા મોટા ભાગ્ય છે માટે સમજણને રોજ સારી કરતા જવું જે ભક્તોને શેરડીનો વાઢ હતા ને તેઓ કાપીને મન ભાવતી શેરડી લાવ્યા હતા શેરડીના વાડ ભાદરામાં બહુ હતા ભાદરામાં શેરડી બહુ અવાય ગુણાદિતાનંદ સ્વામીના પણ ચરિત્રો છે શેરડીના વાડમાં જ મહારાજે કહ્યું છે તે તો હુકાઈ ગયો આલો ત્યાંથી સ્વામી હાલતા થઈ ગયા એ શેરડીના વાડ કાપી કાપીને લાવેલા શ્રી શ્રીહરિ અને સંતો વગેરે આરતીને ધૂન કરી શેરડીના વાડ લાવ્યા છે ને મહારાજે ધૂન ચાલુ કરી છે હવે બહુ સરસ વાતો આવે છે ને આપણે આવતીકાલે સાંભળશું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યાં